राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु सर्वदे हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप समान जनाता शब्दों में जो अर्थभेद है, जो गुजराती भाषा में तमने लागे कि एक सरखा शब्दों से पर एमा सूक्ष्म जो अर्थभेद है एनी आज आप चर्चा करवाना छे। ये पहला आज अर्थभेदनू जे काम जो है ये भाषा गौरव नामनु पुस्तक है, जे भाषा नियामक कचेरी द्वारा प्रकाशित थयुं छे, एमांथी आ लेवामां आव्युं छे। अने विशेष आभार दर्शन राजेश पटेल नामना मदरसा शिक्षक छे, जे मेतपुर प्राथमिक शाळा तालुको खंभात अने जिल्लो आणंदमां सर्विस करे छे, तो ये शिक्षके घणुं सारुं काम कर्युं छे। एमना आभार दर्शन साथे आज आपणे आ सम्मान जनाता शब्दोमां अर्थभेदनी चर्चा करवाना छीए। तो अहीं तमे जोई शको छो हो ई अने होय, आम जोवा जोईए तो तात्विक रीते तमने एक ज अर्थ लागे आम, बराबर। होय अने होय तो एक ज अर्थ छे, पण आमां क्यारेक एक शब्द उच्चारमां भूलने लीधे पण आपणे भूल करता होय छे। आ बंने शब्दों घणी वक्त जोवा जोईए तो एक बीजाने बदले वपराय छे, पण एमां घणी बधी भूलो होय छे। आ बंने शब्दमां होवू ना ए भिन्न रूप छे, होवू एना भिन्न रूप छे। तो होय, तो હોયમાં શું છે, એ થઈ ચૂકેલી ક્રિયા દર્શાવે છે, યાદ રાખજો। હોય તમે જ્યારે લખો છો એ થઈ ચૂકેલી ક્રિયા દર્શાવે છે, અને તેનો અર્થ તેથી, આથી, આમ હોવાથી, આવો અર્થ થાય છે। તમે જ્યારે હોય પ્રયોજો છો ત્યારે તમે હોય લખો છો, હોય એ હોવુંનું ક્રિયાપદનું રૂપ છે, તેમાં કાળ પ્રમાણે ફેરફાર થાય છે, જ્યારે એનો અર્થ થાય છે હતું, હશે, અને તેનો અર્થ છે હોવું તે થાય છે। આપણે દ્રષ્ટાંત દ્વારા તમને ખ્યાલ આવશે, એટલા માટે ઉચ્ચાર સામાન્ય લીધે આમાં ક્યારેક ભૂલ થાય છે, એટલે દ્રષ્ટાંત આપેલું છે। પહેલું વાક્ય છે, સાંભળજો, આ અંગે હુકમ થઈ ચૂક્યા હોય કાગળો ફાઇલ કરવા। બીજું વાક્ય, અછતની પરિસ્થિતિ હોય રાહત કામો તાત્કાલિક શરૂ કરવા જોઈએ। અહીંયા હોય ન લખાય, બરાબર, હોય જ લખાય। બીજું દ્રષ્ટાંત જોઈએ, લોઢું ગરમ હોય ત્યારે તેને તરત ટીપવું જોઈએ। શિયાળામાં ઠંડી પડતી હોય છે, અહીંયા હોય છે, બરાબર, અહીંયા હોય લખાય નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ભાષાની અંદર પણ ક્યારેક સમાન જણાતા શબ્દોમાં અર્થભેદ જોવા મળે છે। આશા રાખું છું કે આ વિડીયોમાં આપને પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે, અને જો તમે કોઈ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશો તો એના માટે વિડીયો ખાસ અગત્યનો છે। અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું, ફરી વખત આપણે બીજા આવા અવનવા શબ્દો સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લો, આવજો વિદ્યાર્થી મિત્રો।